बीए सीनियर हाई स्कूल ने यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों हूँ जागृति वाघेला स्वागत करू छू। धोरण 9 गणित चैप्टर नंबर 1 संख्या पद्धति नो 12मो अने अंतिम भाग में अपने आगळ वधीए। विद्यार्थी मित्रों अपने वास्तविक संख्याओ माटेना घातांकना नियमोनी अगाउ चर्चा करी चुक्या छे। जो आधार सरखा होय अने गुणाकारना संबंधमां होय तो घातांकोनो सरवाळो थाय अने ए ज रीते घातना घातनो गुणाकार थाय। अने जो आधार सरखा होय अने ते एकबीजा साथे भागाकारना संबंधमां होय तो घातांकोनी बादबाकी थाय छे। घातांकना नियमो तमे नाना धोरणमां पण भणीने आव्या छो। અહીં ચોથો નિયમ છે કે અહીંયા બે આધાર અલગ અલગ છે પરંતુ એમની ઘાતાંક સરખી છે તો બંને આધારોને સાથે ગુણાકારમાં મૂકી અને બહાર ઘાત મૂકી શકાય છે। એ જ રીતે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર એક થાય છે અને આ બધા જ નિયમો ઋણ ઘાતાંક માટે પણ એટલા જ ઉપયોગી છે। અહીંયા એક વાત સ્પષ્ટ કરેલી હતી આગળના વિડીયોમાં કે જો કોઈ પણ સંખ્યાને આ રીતે વર્ગમૂળની નિશાની હોય તો એનો અર્થ થાય છે કે તેની એક દૂત્યાંશ ઘાત છે। જો આ રીતે ઘનમૂળની નિશાની હોય અંદર 3 લખ્યા હોય તો એ ઘનમૂળ કહેવાય તો તેની એક તૃતીયાંશ ઘાત થાય। અને અહીંયા વર્ગમૂળની નિશાનીમાં 4 લખ્યા હોય તો તેનું ચતુર્થ મૂળ કહેવાય છે। એવી જ રીતે પંચમ મૂળ ષષ્ઠ મૂળ પણ હોઈ શકે છે। તો અહીંયા 6ની આ એક ચતુર્થાંશ ઘાત થાય છે। આ બાબતની સ્પષ્ટતા પછી આપણે આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આગળનું જે આપણું છેલ્લું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 1.6 એમાં આગળ વધતા પહેલા આ થોડાક સંખ્યાઓ છે 1 થી 20 કે જેના વર્ગ અને વર્ગમૂળ વિશેની માહિતી અને 1 થી 10ના ઘન અને ઘનમૂળની માહિતી તમને હોવી જોઈએ। જો તમે નાના ધોરણમાં ભણ્યા હશો તો તમને યાદ જ હશે, જો ન યાદ હોય તો આપણે યાદ કરી લેવાના છે। અહીં તમારે એ સમજવાની જરૂર છે કે જો 1 નો વર્ગનો અર્થ થાય 1 × 1 અને અથવા 1 ની 2 ઘાત તો એનો જવાબ થશે 1। એ જ રીતે 2 નો વર્ગ એટલે 2 ની 2 ઘાત અથવા 2 × 2 બરાબર થશે 4। એ જ રીતે 3 નો વર્ગ એટલે કે 3 × 3 બરાબર 9, 4 નો વર્ગ 16। 1 થી 10ના વર્ગ તો મોટા ભાગે વિદ્યાર્થીઓને આવડતા જ હશે। અહીંયા 5 નો વર્ગ 25, 6 નો 36, 7 નો 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100। અને એ જ રીતે 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, 17 નો વર્ગ 289, 18 નો વર્ગ 324, 19 નો વર્ગ 361 અને 20 નો વર્ગ 400। હવે આ તમે 10 સુધી આવડતું હોય પણ આપણે તો આ ધોરણ માટે આપણે 20 સુધીના વર્ગ જાણવા જરૂરી છે। અહીં તમારે એ પણ જોવાનું છે કે જેમ 3 નો વર્ગ 9 થાય એમ અહીંયા મેં તમને જુઓ આમ ઉલટી નિશાની કરીને બતાવી છે તો 9નું વર્ગમૂળ 3 થાય, 16નું વર્ગમૂળ 4 અને 4નું વર્ગમૂળ 2। આ બાબત બરાબર ધ્યાનથી સમજી લેજો। 144નું વર્ગમૂળ 12, 12નો વર્ગ 144 થાય। આ બાબત તમારે 1 થી 20ના વર્ગ મોડે કરવાના છે। અને એ જ રીતે 1 થી 10ના ઘન, ઘનનો અર્થ એવો થાય છે કે જેમ કે 2નો ઘન 8 એટલે કે 2 ની 3 ઘાત એટલે કે 2 × 2 × 2, 2નો ઘન બરાબર 8। અને એ જ રીતે 3નો ઘન એટલે 3 × 3 × 3 બરાબર 27 થશે। એ જ રીતે તમારે 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729 અને 10નો ઘન 1000 થાય। આ બધા 10 સુધીના ઘન તમારે યાદ રાખવાના છે। અને એ જ રીતે જ્યારે આપણે રિવર્સ આવીએ એટલે કે 2નો ઘન 8 અને 8નું ઘનમૂળ 2 થાય। એ જ રીતે 27નું ઘનમૂળ 3 થાય, 64નું ઘનમૂળ 4, 64નું ઘનમૂળ 4 અને 64નું વર્ગમૂળ 8, એ વાતનું ધ્યાન રાખવાનું છે। સ્વાધ્યાય 1.6
नी अंदर दाखलो पहलो छे किंमत शोधो। अहीं तमारे आ रकम छे 64 1/3 घात। विद्यार्थी मित्रों जयरे आवी कई पण किंमत शोधवानी होय त्यारे जे घात छे एना छेदमां केटली संख्या छे ते तमारे ध्यानथी जोवानी छे। अहीं 1/3 घात एटले आजे अपूर्णांक छे एनो छेद छे 2। तमारे एवुं विचारवानुं के 64 એકોનો વર્ગ છે, તો તમે જો આગળનું ટેબલ મોડે કર્યું હશે તો તમને યાદ જ હશે કે 64નો વર્ગમૂળ એટલે 8, અથવા 8નો વર્ગ 64, એટલે 64ની જગ્યાએ હું લખું છું 8નો વર્ગ અને એની ઉપર મૂકું 1/3 ઘાત। અહીંયા ઘાતના ઘાતનો ગુણાકાર થાય, હવે આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય એટલે 8ની 1 ઘાત બરાબર 8। દાખલા નંબર 2, 32 1/5 ઘાત। હવે 5 ઘાત કોની થાય, 32 એ કોની 5 ઘાત થાય, તો તમારે થોડું અહીંયા વિચારવું પડશે। આપણે વિચારીએ તો 2 ને 5 વખત ગુણીએ, 2 2 4 4 2 8 8 2 16 16 2 32, એટલે 2 ને 5 વખત ગુણીશું ત્યારે આપણને 32 મળશે। એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 1/5 ઘાત, અહીંયા ઘાતના ઘાતનો ગુણાકાર થાય, 5 5 કેન્સલ થાય, 2 ની 1 ઘાત એટલે જવાબ મળે 2। દાખલા નંબર 2 માં પણ કિંમત શોધો છે, એ કિંમત શોધોમાં 16 3/4 ઘાત। અહીંયા પણ આપણે એ જ કરવાનું છે, એની જે છેદમાં અંક આપેલો છે તેની સામે જોવાનું છે કે 4 ઘાત, તો કોની 4 ઘાત 16 થાય, તો અહીંયા મેં ગણ્યું છે, તો ફરી આપણે વિચારીએ 2 2 4 4 2 8 અને 8 2 16, એટલે 2 ને 4 વખત ગુણીશું ત્યારે આપણને 16 મળશે, એટલે 2 ની 4 ઘાત અને એની ઉપર 3/4 ઘાત, ઘાતના ઘાતનો ગુણાકાર થાય એટલે 4 × 3/4, 4 4 કેન્સલ થાય એટલે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે જવાબ મળે 8। હવે આની પહેલા પણ આપણે વાત કરી છે કે સમય ઘાતાંકના નિયમો ઋણ ઘાત માટે પણ એટલા જ લાગુ પડે છે। અહીં જુઓ 125 -1/3 ઘાત, અહીંયા વળી પાછું તમારે છેદમાં કયો અંક છે તો કે 3, તો કે 125 એ કોનો ઘન છે તો કે 5નો ઘન, એટલે 5નો ઘન ગુણ્યા -1/3 ઘાત। અહીંયા મેં એક સ્ટેપ સ્કીપ કર્યું છે, 3 3 ઉડી જાય, ગુણાકાર થશે ઘાતના ઘાતનો ગુણાકાર, 3 3 કેન્સલ થશે એટલે 5 ની -1 ઘાત, આવું પણ જવાબ લખી શકાય। માઇનસ ઘાતને આપણે પ્લસ કરવી હોય તો એને છેદમાં લઈ જવા પડે, તો અહીંયા 1 ના છેદમાં 5 આ એનો જવાબ થશે। દાખલા નંબર 3ની અંદર સાદુરૂપ આપવાનું છે, જેમાં આપણે સમય ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીશું। અહીંયા પહેલો દાખલો છે 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત, પહેલો જ નિયમ છે સમય ઘાતાંકનો, આધાર સરખા, ગુણાકારના સંબંધમાં તો ઘાતાંકોનો સરવાળો થાય। હવે અહીંયા આની 2/3 ઘાત વત્તા 1/5 ઘાતનો સરવાળો કરવાનો છે, અપૂર્ણાંકોના સરવાળા કરવા માટે, સરવાળા અથવા બાદબાકી કરવા માટે તેના છેદ સરખા હોવા જોઈએ, જો છેદ સરખા ન હોય તો લસા લેવો પડે, તો 3 અને 5નો લસા થશે 15। હવે અહીંયા 3 આપેલા છે, આપણે 15 કરવા છે, તો 3 ની સાથે 5 વડે ગુણીશું એટલે 15 થશે, તો અંશને પણ 5 વડે ગુણીશું એટલે 5 2 10। એ જ રીતે 5 ને 15 કરવા હોય તો એને 3 વડે ગુણવા પડે, 5 3 15, તો ઉપર 1 ને પણ 3 વડે ગુણવા પડે એટલે થઈ જશે 1 × 3 3, એટલે થઈ ગયા 10 7 3 13 ના છેદમાં 15। આનું આગળ સાદુરૂપ આપવાનું નથી। દાખલા નંબર 2ની અંદર 1 ના છેદમાં 3નો ઘન અને આખા કૌંસની 7 ઘાત, ભાગાકારના ઘાતનો નિયમ છે કે જ્યારે આવી રીતે કૌંસની બહાર આપેલી ઘાત છે તે અંશ અને છેદ બંનેને મળે છે, જે મેં અહીં બતાવ્યું છે, 1ની પણ 7 ઘાત થાય અને 3 ના 3ની ઘાતની ઉપર 7 ઘાત થાય। હવે 1ની 7 ઘાત એટલે 1 ને 7 વખત ગુણવાનું એટલે જવાબ મળે 1। અહીંયા ઘાતના ઘાતનો ગુણાકાર એટલે 3 × 7 એટલે 3 ની 21 ઘાત। હવે આ છેદમાં છે
એને ઉપર લઈ જવા હોય તો માઇનસ ઘાત થાય. અને આગળ આગળના દાખલામાં આપણે જોયું હતું, અહીં જુઓ માઇનસ પાંચની માઇનસ એક ઘાત પ્લસ કરવી હોય તો છેદમાં લઈ જાઓ, આનાથી રિવર્સ એને ઉપર લઈ જવું હોય તો માઇનસ ઘાત થાય. એ જ રીતે આ ત્રણની એકવીસ ઘાત છે એને તમે ઉપર લઈ જાઓ એટલે એની માઇનસ એકવીસ ઘાત થશે. હવે અહીંયા છે અગિયારની એક દૂત્યાંશ ઘાત છેદમાં અગિયારની એક ચતુર્થાંશ ઘાત. અહીંયા પણ ભાગાકારનો નિયમ, આધાર સરખા છે પરંતુ ભાગાકારના સંબંધમાં હોય તો ઘાતાંકોની બાદબાકી થાય, એટલે આપણે એક દૂત્યાંશ ઓછા એક ચતુર્થાંશ કરીશું. વળી પાછા અપૂર્ણાંકોના બાદબાકી કે સરવાળા કરવા માટે છેદ સરખા કરવા પડે, લસા લેવો પડે, તો બે અને ચારનો લસા થઈ જશે ચાર. હવે અહીંયા મારે ચાર કરવા હોય તો બેને કેટલા વડે ગુણવા પડે, બે, એટલે અંશને પણ બે, એટલે બે એકા બે, અહીંયા તો ચાર છે જ એટલે એકના એક, એટલે ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર, અગિયારની એક ચતુર્થાંશ ઘાત મળશે. હવે છેલ્લું છે સાતની એક દૂત્યાંશ ઘાત ગુણ્યા આઠની એક દૂત્યાંશ ઘાત. અહીં તમે જુઓ કે આધાર જુદા જુદા છે પણ ઘાતાંકો કેવા છે, તો કે સરખા, એટલે આ આધારનો ગુણાકાર સાત ગુણ્યા આઠ એટલે ઘાત આપણે કોમન બહાર લઈ જઈએ તો સાત અઠા છપ્પનની એક દૂત્યાંશ ઘાત. આ સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. વિદ્યાર્થીઓ મારા બધા જ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.